લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પ્રમુખ દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આવતી 16 વિધાનસભા બેઠકો પર પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ લોકો સમક્ષ લઈ જવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સન્માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહભાઈ ગોલી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમદાવાદ શહેરની અંદર આવતી 16 વિધાનસભાના પ્રભારીઓની નિમણૂક કરી છે અને આજે એમના શક્તિસિંહભાઈના પ્રમુખ સ્થાને, અધ્યક્ષ સ્થાને આજે 16 પ્રભારીઓની મિટિંગ રાખી છે. આવનાર લોકસભાના ઇલેક્શનની અંદર વોર્ડ સમિતિથી લઈને બુથ સમિતિ અને શહેર સમિતિ અને પોલિંગ સ્ટેશન સુધીનું સંકલન કરીને બુથ સમિતિઓ બનાવે, વોર્ડ સમિતિઓ તમામની જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં પુનઃરચના કરવામાં આવશે. સંગઠનને વેગવંતું બનાવવા આવે. ભારતીય જનતા પાર્ટીની અંદર રાજ્યમાં અને રાષ્ટ્રમાં જ્યારે લોકસભાના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે એમના જે ગેરવહીવટો છે, ભ્રષ્ટાચારો છે, મોંઘવારી, બેકારી, બેરોજગારી જેવા મુદ્દાઓ છે એ મુદ્દાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવે અને કાર્યકર્તાઓની અંદર જાગૃતતા લાવવા માટે 16 પ્રભારીઓ વોર્ડ વાઇઝ જઈને એ જશે, મિટિંગો કરશે, સંકલન કરશે, જરૂર પડે ત્યાં કારોબારીની રચના કરે, બુથ કમિટીની રચના કરે, યુવાનોને વધારે વધારે સંગઠનોમાં જોડે, મહિલાઓને પણ જોડે. એટલે એમના માધ્યમથી અમે સંગઠનને પણ મજબૂત કરવા માંગીએ છીએ અને આવનાર લોકસભાની અંદર પ્રચાર પ્રસાર પણ અમારો વધારે થાય એ દિશાની અંદર અમે આગળ વધવાના છીએ.